अंदर खाली x खूणो होय त्यारे केवुं विकलन छे ए आपणे जोयुं। अहींया शुं छे 2x ना छेदमां 1 + x वर्ग। तो आवी बधी वस्तुओ माटे पहेला आपणने त्रिकोणमितिना अमुक सूत्रो याद होवा जोईए। જેમ કે sin 2 થીટા, sin 2 થીટા એટલે શું હોય? 2 tan થીટા છેદમાં 1 + tan વર્ગ થીટા એ લખી શકાય, અથવા તો આના માટેનું આપણું એક સૂત્ર આવી છે 2 sin થીટા * cos થીટા। સૂત્રો ઘણા બધા સ્વરૂપમાં મળી શકે, આપણને વિકલનની અંદર સૌથી વધારે tan ના સ્વરૂપવાળા સૂત્રોની જરૂર પડશે। તો sin 2 થીટા એટલે tan ના સ્વરૂપમાં આવું સૂત્ર છે, cos 2 થીટા ની અંદર tan ના સ્વરૂપમાં 1 - tan વર્ગ / 1 + tan વર્ગ વાળું સૂત્ર છે, જ્યારે tan 3 થીટા માટે 3 tan થીટા - tan ઘન થીટા / 1 - 3 tan વર્ગ થીટા આવું સૂત્ર છે, જે આપણને યાદ જ છે, આગળ આપણે ભણી જ ગયા છીએ। તો હવે અહીંયા જે પ્રશ્ન આપ્યો છે y = sin inverse 2x ના / 1 + x વર્ગ। 10મો પ્રશ્ન છે, એમાં tan ઇન્વર્સ કરીને 3x - x ઘન / 1 - 3x વર્ગ એવું વાતાવરણ આપેલ છે। તો આવા વાતાવરણ જ્યારે ઊભા થાય ત્યારે જ આપણે આ સૂત્રોને યાદ કરવાના, અને આની અંદર જોવાનું કે આવા દ્રશ્યો ક્યાંય આમાં મળતા આવે છે, જો મળતા આવે તો એની જગ્યાએ એને આપણે ધારવાનું છે। તો આના જેવું દ્રશ્ય આપણે સીધું અહીંયા જોઈ શકીએ, જો 3 x ની જગ્યાએ tan થીટા મૂકી દો ધારી લેવાનું, ધારો કે x બરાબર tan થીટા, x બરાબર tan થીટા આપણે ધારીએ તો થીટા ને કરતા બનાવીએ તો શું થશે? tan હશે એટલે થઈ જશે tan ઇન્વર્સ x થયો। હવે આની અંદર આપણે કિંમત મૂકીએ y બરાબર sin ઇન્વર્સ x ની જગ્યાએ શું આવશે? tan થીટા 2 tan થીટા છેદમાં 1 + tan વર્ગ થીટા થશે। આવો sin ની x ની કિંમત મૂકીએ tan ની જગ્યાએ, હવે sin ઇન્વર્સ આ શું થઈ ગયું? sin 2 થીટા। જો આ sin 2 થીટા હોય તો એનો મતલબ એમ કે આખા પદની જગ્યાએ આપણે sin 2 થીટા લખી શકીએ, તો અહીંયા આવશે sin 2 થીટા। બાજુમાં કારણ તરીકે લખવું હોય, શું કામ આપણે લખું તો લખી શકો। હવે sin ઇન્વર્સ અને sin જો એના પ્રદેશમાં આવતું હોય તો 2 થીટા આપણે લખી શકીએ, તો અહીંયા આપણને આપેલું જેવું હોય જે એના પ્રદેશમાં હશે તો અહીંયા આપણે લખી શકીએ 2 થીટા। sin ઇન્વર્સ અને sin બે કેન્સલ થઈ જાય, વચ્ચે શું ખાલી 2 થીટા। હવે 2 થીટા કોણ છે? tan ઇન્વર્સ x, તો અહીંયા લખી શકીએ tan ઇન્વર્સ x। આ શું મળ્યું આપણને? y। ધ્યાન રાખવું અહીંયા આપણે ગમે એ ધારીએ પણ વિકલન કરવાનો ટાઈમ આવે ત્યારે આપણા ચલ હતા એ જ પાછા મળવા જોઈએ। હવે x ની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો dy/dx, બે અચળ છે, tan ઇન્વર્સ x નું વિકલન શું હોય? 1 ના છેદમાં 1 + x વર્ગ, તો આને આપણે આમ લખી શકીએ 2 ના છેદમાં 1 + x વર્ગ, તો આ આપણું વિકલન। હવે એ જ રીતે અહીંયા જે આપ્યું છે એ આ સૂત્રને લગતું છે, તો અહીંયા પણ x ની જગ્યાએ શું ધારશું આપણે? tan થીટા, તો અહીંયા આપણે લખી શકીએ ધારો કે x બરાબર tan થીટા, તો થીટા બરાબર શું થશે? tan ઇન્વર્સ x। અહીંયા આપણને એક શરત એક જ બાજુમાં, x ની કિંમત આ બે ની વચ્ચે જ છે, એની બહાર ક્યાંય જવાની નથી, અને આપણે એની કિંમત ની આ ધારેલું છે એની ચકાસણી આપણે હમણાં કરીએ। તો પહેલા આપણે આની અંદર કિંમત મૂકીએ તો y બરાબર શું થશે? tan ઇન્વર્સ 3 tan થીટા - x ઘન એટલે કે tan ઘન થીટા છેદમાં 1 - 3 tan વર્ગ થીટા
હવે અહીંયા શું લખી શકશું આપણે આની જગ્યાએ આ લખી શકાય tan 3 થીટા કારણ તરીકે લખવું હોય તો આખું પદ લખી શકીએ હવે tan ઇન્વર્સ અને tan કેન્સલ ક્યારે થશે જો એ 3 થીટા આપણે લખી શકીએ પણ ક્યારે તો અહીંયા શરત આપી છે આ શરતનું પાલન થતું હોય તો હવે શરતનું પાલન કઈ રીતે થાય એ ચેક કરી લઈએ આપણે તો અહીંયા આપણે આપ્યું છે 1 ના માઈનસ 1 ના છેદમાં રૂટ 3 લેસ ધેન x લેસ ધેન 1 અપોન રૂટ 3 x કોણ છે tan થીટા તો અહીંયા આપણે tan થીટા લખી શકીએ માઈનસ 1 ના છેદમાં રૂટ 3 લેસ ધેન tan થીટા લેસ ધેન 1 ના છેદમાં રૂટ 3 હવે tan ઇન્વર્સ ત્રણેયમાં આપણે જો આમાં ત્રણેયમાં સરખી પ્રક્રિયા કરી શકાય ત્રણેયને આપણે tan ઇન્વર્સ આપીએ તો અહીં શું આવશે અહીં વચ્ચે થીટા થઈ જશે tan ઇન્વર્સ ને tan નીકળી જાય આ બે જગ્યાએ આપણે જોવાનું છે તો tan ની કિંમત 1 ના છેદમાં √3 ક્યારે હોય જ્યારે થીટા 30 અંશ હોય 30 એટલે કેટલા pi / 6 tan અયુગ્મ વિધેય છે એટલે માઈનસ 1 / √3 હોય તો માઈનસ pi / 6 લખી શકાય તો થીટા ની કિંમત માઈનસ pi / 6 થી pi / 6 ની અંદર છે પણ અહીંયા શું છે 3 થીટા આ બે કેન્સલ કરવા હોય તો 3 થીટા ની કિંમત ક્યાં મળે છે એ આપણે ચેક કરવી પડે તો આપણે 3 વડે બધાયને ગુણીએ તો અહીંયા વચ્ચે થઈ જશે 3 થીટા 3 વડે ગુણશું તો અહીંયા pi / 2 3 કેન્સલ થશે અહીંયા pi / 2 હવે જોઈએ 3 થીટા ની કિંમત કેવી છે માઈનસ pi / 2 થી pi / 2 ની વચ્ચે જ્યારે આની વચ્ચે કિંમત આવતી હોય તો આપણે એનો આ tan ઇન્વર્સ નો પ્રદેશ માઈનસ pi / 2 થી pi / 2 નો જ છે તો આપણે આને કેન્સલ કરી શકીએ અને આપણને જે શરતો આપી હશે એ બધાયમાં આવું થતું જ હોય હવે આ y મળી ગયો હવે આનું વિકલન થાય પણ થીટા ની કિંમત પહેલા આપણે મૂકીએ શું છે tan ઇન્વર્સ x હવે આનું વિકલન એટલે dy / dx 3 એમનેમ રહેશે tan ઇન્વર્સ x નું 1 / x વર્ગ તો છેદમાં આવશે 1 + x વર્ગ તો આ આપણું વિકલન છેલ્લે આપણે 10 સુધીના દાખલાઓ જોયા એની અંદર 9 અને 10 બે પ્રશ્નોમાં આપણે એવી વાત કરી કે આવું સ્વરૂપ જેનું મળતું હોય એને આધારિત આપણે x ની કિંમત ધારવાની તો જો આપણે આની અંદર x બરાબર tan થીટા ધારી લઈએ તો શું મળશે 1 - tan વર્ગ થીટા છેદમાં 1 + tan વર્ગ થીટા ને કોનું સૂત્ર છે cos 2 થીટા નું તો આ તમે 9મો અને 10મો ગણો એ જ રીતે ગણી શકો તો આ આપણે જાતે કરશું ત્યાર પછી છે 12મો પ્રશ્ન અહીંયા છે એવું જ આની અંદર છે પણ ફેર કેટલો અહીંયા 12 cos ઇન્વર્સ છે અને અંદર cos 2 થીટા આવતું તો એટલે cos ઇન્વર્સ ને cos 2 કેન્સલ થઈ જાય જ્યારે આની અંદર કોણ છે sin ઇન્વર્સ તો આપણે આની અંદર શું કરવું એની વાત કરીએ તો y બરાબર sin ઇન્વર્સ અંદર છે 1 - x વર્ગ છેદમાં 1 + x વર્ગ આના માટે આપણે ધારીએ ધારો કે x બરાબર tan થીટા તો થીટા બરાબર શું થશે tan ઇન્વર્સ x હવે આની કિંમત આપણે આની અંદર મૂકશું તો શું થાય y બરાબર sin ઇન્વર્સ 1 - tan વર્ગ થીટા છેદમાં 1 + tan વર્ગ થીટા હવે આનું શું લખી શકાય sin ઇન્વર્સ cos 2 થીટા હવે અહીંયા sin અને cos 2 કેન્સલ નહીં થાય એના માટે આપણે એક આવું સૂત્ર જાણીએ છીએ cos થીટા બરાબર sin pi / 2 - થીટા sin 90 - થીટા વાળું સૂત્ર તો અહીંયા આપણે આ સૂત્ર લાગુ પાડી શકીએ તો શું થશે sin ઇન્વર્સ cos નું sin pi / 2 - 2 થીટા થશે cos નું sin થીટા ની જગ્યાએ 2 થીટા છે એટલે 90 - 2 થીટા હવે આપણને આની અંદર શરત આપેલી છે 0 less than x less than 1 તો શરતનો ઉપયોગ કઈ રીતે કરવો 0 less than x less than 1 x કોણ છે tan થીટા તો x ની જગ્યાએ આપણે tan થીટા લઈએ હવે ત્રણેયને tan ઇન્વર્સ આપીએ તો tan ઇન્વર્સ 0 એટલે 0
અહીંયા tan ઇન્વર્સ લખશું તો થઈ જશે થીટા tan ઇન્વર્સ 1 pi/4 હવે આપણે જરૂર કોની છે pi/2 - 2 થીટા તો -2 થીટા અહીં જોઈએ તો અહીં -2 થીટા લેવા હોય તો શું કરવું પડશે 3 ને -2 વડે ગુણવા પડે અને જો -2 વડે ગુણીએ તો આ બે વસ્તુઓ બદલી જાય એટલે કે અસમતા બદલે તો આને માઇનસ બે વડે ગુણશો તો આ સાઈડ આવી જશે શું થશે માઇનસ પાઈ બાય 2 લેસ ધેન માઇનસ 2 થીટા લેસ ધેન આને માઇનસ બે વડે ગુણ્યા તો કાઈ ફેર પડશે નહીં ત્યાર પછી ઉમેરવાનું શું છે પાઈ બાય 2 તો પાઈ બાય 2 ત્રણેય માં ઉમેરીએ તો અહીંયા પાઈ બાય 2 ઉમેરશું તો 0 લેસ ધેન પાઈ બાય 2 માઇનસ 2 થીટા લેસ ધેન પાઈ બાય 2 તો આ પહેલું ચરણ એવું એનો મતલબ એમ કે પહેલા ચરણની અંદર sin ઇન્વર્સ અને sin બે કેન્સલ થઈ શકે તો અહીંયા શું આવશે હવે pi/2 - 2 થીટા આ શું મળ્યું આપણને y તો હવે આપણે આનું વિકલન કરીએ d/dx અહીંયા છે y સામે d/dx pi/2 - 2 થીટા ની જગ્યાએ શું આવશે tan ઇન્વર્સ x આનું આમ નામ જ રહેશે dy by dx સામે આ અચળ છે અચળનું 0 2 tan ઇન્વર્સ x નું 1 upon 1 plus x વર્ગ તો વધુ શું -2 ના છેદમાં 1 plus x વર્ગ તો અહીંયા આપણે ફેરફાર કેટલો કર્યો તો અહીંયા sin ઇન્વર્સ હતા એની જગ્યાએ આપણે ધારીને જ્યારે tan ની કિંમત મૂકશું ત્યારે મળશે cos તો sin ઇન્વર્સ અને cos આપ્યા હોય તો બેને એક સ્વરૂપમાં ફેરવવા માટે sin ઇન્વર્સ અહીંયા cos છે એને આપણે sin માં ફેરવી શકીએ કઈ રીતે 90 θ વાળા સૂત્રની મદદથી તો અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે બાકી બધું રાબેતા મુજબ જેવું હતું એ જ રીતે 12માં ની અંદર આપણે જેમ વાત કરી કે અહીંયા cos વાળું સ્વરૂપ મળે છે અહીંયા sin છે ત્યારે આપણે શું કર્યું અને cos ને cos ને sin 90 - θ ની અંદર ફેરવા તો અહીંયા પણ વાતાવરણ એવું જ છે આ કોનું સૂત્ર બનશે sin ઇન્વર્સ θ વાળું હવે અહીંયા sin ઇન્વર્સ આવે અહીંયા cos ઇન્વર્સ છે તો આને આપણે cos 90 - θ લખી શકીએ જેમ આમાં કર્યું એમ જ તો આ પણ આ જ રીતે તમે જાતે કરી શકશો ત્યાર પછી આપણે જોઈએ 14માં ની અંદર 14માં માં શું આપ્યું છે તો કે y બરાબર sin ઇન્વર્સ 2x છાયામાં 1 માઇનસ x વર્ગ જ્યારે જ્યારે છાયો આવે અને એની અંદર 1 માઇનસ x વર્ગ આવે આવા બે સ્વરૂપ મળશે આપણને એક વર્ગમૂળ ની અંદર 1 માઇનસ x વર્ગ બીજું વર્ગમૂળ ની અંદર x વર્ગ માઇનસ 1 અને ત્રીજું વર્ગમૂળ ની અંદર 1 પ્લસ x વર્ગ તો હવે આમાં પણ આપણે ત્રિકોણમિતિય નિત્ય સમોને યાદ કરીએ તો 1 sin વર્ગ θ એટલે cos વર્ગ θ થાય ને એનું વર્ગમૂળ કાઢો એટલે cos θ થઈ જાય એ જ રીતે 1 cos વર્ગ θ હોય તો એ sin વર્ગ θ થઈ જાય આમાં આપણે sin અથવા તો cos ધારી શકીએ તો આપણે વર્ગમૂળ દૂર કરી શકીએ એ જ રીતે આની અંદર x માટે sec અથવા cosec θ ધારી લઈએ તો sec વર્ગ θ - 1 એટલે tan θ બની જાય તો એનો વર્ગમૂળ નીકળી જશે અને આની અંદર tan θ અથવા cot θ ધારી લઈએ તો 1 tan વર્ગ એટલે sec θ થઈ જાય તો એનો વર્ગમૂળ કાઢી શકીએ તો જ્યારે જ્યારે આવા વાતાવરણ મળે ત્યારે આપણે આવી રીતે ધારશું તો અહીંયા 1 x વર્ગ છે તો આપણે અહીંયા sin θ ધારી શકીએ તો એના માટે આપણે પહેલા લઈએ ધારો કે x બરાબર sin θ તો θ બરાબર શું થશે sin ઇન્વર્સ x હવે આના માટે શરત આપી છે કેવી માઇનસ 1 upon root 2 લેસ ધેન x લેસ ધેન 1 upon root 2 તો આનો મતલબ શું થશે માઇનસ 1 upon root 2 લેસ ધેન x લેસ ધેન 1 upon root 2 તો હવે અહીં x ની કિંમત મૂકી આપણે શું થઈ રહી છે x ની કિંમત sin θ લેસ ધેન 1 upon root 2 ત્રણેયમાં sin ઇન્વર્સ વડે આપણે આગળ લઈએ
तो साइन की किंमत 1/√2 क्यारे होय 45 નો ખૂણો હોય ત્યારે માઈનસ હોય તો -π/4 લેસ ધેન અહીંયા થીટા આવી જશે અહીંયા થઈ જશે π/4 એનો મતલબ એમ કે થીટા -π/4 થી π/4 ની અંદર છે એટલે કે પહેલું ચરણ લઈને બીજા ચરણના અર્ધે સુધી આપણે જવાનું છે તો ત્યાં સુધીમાં સાઈન ની કિંમત ધન હોય એટલે કે અહીંયા વધતું વિધેય છે હવે આ કિંમત આપણી રેન્જમાં છે આપણા પ્રદેશમાં છે તો હવે આના માટે આપણે આગળ વધીએ તો કિંમત મૂકશો એટલે y = sin ઇન્વર્સ અહીંયા શું થશે 2 sin થીટા ઇનટુ 1 - sin વર્ગ થીટા એટલે cos વર્ગ થીટા અને cos વર્ગ થીટા નું વર્ગમૂળ કાઢીએ એટલે થઈ જાય cos થીટા હવે જો cos થીટા ખરેખર માનાંકમાં લખવા પડે આપણે કેમ કે અહીંયા કિંમત cos થીટા ની ધન હોય શકે ઋણ હોય શકે પણ આપણો ચરણ -π/4 થી π/4 ની અંદર છે અને અહીંયા sin વાળો વિધેય ધન હોય એટલા માટે અહીંયા cos ની કિંમત પણ કેવી મળશે ધન હવે આની અંદર આપણે સૂત્ર વાપરીએ કયું 2 sin થીટા ઇનટુ cos થીટા sin 2 થીટા sin 2 થીટા હોય તો એનું શું થઈ જશે sin ઇન્વર્સ અને sin 2 કેન્સલ થઈ જાય અને આપણે 2 થીટા દૂર કરવા માટે અહીં 2 વડે ગુણીએ તો -π/4 2 વડે ગુણશું 3 ને તો અહીં થઈ જશે π/2 2 થીટા π/2 તો આપણે જાણીએ છે sin ઇન્વર્સ માટે -π/2 થી π/2 સુધીની કિંમતો મળે છે તો એના માટે આપણે આ બેને દૂર કરી અને અહીં 2 થીટા લખી શકીએ હવે y = શું થશે થીટા એટલે sin ઇન્વર્સ x હવે આનું વિકલન કરીએ dy/dx અંશમાં 2 આનું શું થશે વર્ગમૂળમાં 1 - x વર્ગ તો આ આપણું વિકલન ત્યાર પછી જોઈએ 15મો પ્રશ્ન એની અંદર શું આપ્યું છે sec ઇન્વર્સ 1/2x² - 1 અહીંયા આપણે આગળના પ્રશ્નોમાં cos અને sin ની અંદર જ રમત રમતા હતા અહીંયા કોણ આવ્યું sec ઇન્વર્સ તો sec ઇન્વર્સ માટે આપણે શું કરશું તો આના માટે પહેલા આપણે આગળ ભણેલા થોડા પરિણામો જોઈએ ત્રિકોણમિતીય પ્રતિવિધેય ની અંદર આપણે જોઈ ગયા કે જાણીએ છીએ કે sin ઇન્વર્સ 1/x હોય તો આને આમ લખી શકાય cosec ઇન્વર્સ x એ જ રીતે sec ઇન્વર્સ 1/x હોય તો cos ઇન્વર્સ x sin હોય તો cosec માં ફરશે એનું વ્યસ્ત થાય sec 1/x ની અંદર હોય તો એનું વ્યસ્ત cos થશે tan હોય તો cot ની અંદર ફરશે ત્યાર તો અહીંયા આપણી પાસે sec ઇન્વર્સ છે તો આને આપણે cos માં ફેરવવું હોય તો શું થશે y = cos ઇન્વર્સ આનું વ્યસ્ત 2x² - 1 cos વાળું સ્વરૂપ મળી ગયું આપણને એટલે આગળ હતા એના જેવા જ આવી ગયા હવે અહીંયા આપણે સૂત્રો જાણતા હતા tan ની અંદર ફેરવવાના કે sin cos માં ફેરવવાના તો અહીંયા છે 2x² - 1 તો આને લગતું કોઈ સૂત્ર આપણી પાસે છે 2cos²θ - 1 ત્રિકોણમિતિની અંદર ભણી ગયા આ થશે cos²θ ત્રિકોણમિતિના સૂત્રો આવડશે તો આપણને આમાં થોડો કોઈ વાંધો નહીં આવે જો એના સૂત્રો આપણને નહીં આવડતા હોય તો થોડી તકલીફ રહેશે હવે અહીંયા આપણે જોયું 2cos²θ - 1 એટલે cos²θ થાય તો અહીંયા કોણ છે 2x²-1 x ની જગ્યાએ cos θ મૂકી દઈએ એટલે આના જેવું જ વાતાવરણ ઊભું થશે તો હવે આપણે અહીંયા ધારીએ ધારો કે x = cos θ તો θ = શું થશે cos ઇન્વર્સ x હવે આમાં કિંમત મૂકીએ તો y = cos ઇન્વર્સ 2cos²θ - 1 અને આ સૂત્ર કોનું થઈ ગયું cos²θ નું તો cos ઇન્વર્સ cos²θ અહીંયાથી cos ઇન્વર્સ અને cos 2 કેન્સલ થાય તો વધશે શું 2θ તો y = 2 અને θ કોણ છે cos ઇન્વર્સ x તો હવે આનું વિકલન કરીએ dy/dx = આનું શું થાય -1/2
અંડર રૂટમાં 1 માઈનસ x વર્ગ ઉપર આવશે માઈનસ 1 પણ એ બે પડ્યા છે એટલે બગડો અંશમાં રહેશે ગુણાકારમાં તો આ આપણો જવાબ ત્રિકોણમિતિના સૂત્રો આવડી ગયા એટલે આવા પ્રકારના વિકલનની અંદર આપણને તકલીફ પડશે નહીં।